सदगुरु भगवान ने जय। आ जगत ने अंदर एक तत्व अनंत रीते विलसी रही से, तो ये तत्व कोण से, क्या से, केम केवी रीते से, ये आपने जानवानी जरूर से। ये तत्व से ने ये आत्म तत्व से पोतानू आपड़ू पोता पद से, ये पोता पद ने पामवानी जरूर से, एनी अनुभूति नी जरूर से। कारण के बीजू जाणपणू तो आपड़ा जीवन में घणू से, ये बीजू जाणपणू से ने ये जगत नू से, ये स्वरूप नू जाणपणू जाणपणू नथी, आपड़ा स्वरूप नू पोता पद नू जाणपणू नथी। ये जाणपणा थे अखंड सुख नी प्राप्ति नथी, गम्मे एटलू जाणपणू आवी जाय ने पण एना थी अखंड सुख नी प्राप्ति नथी। અને બધી બાબતનું જ્ઞાન થતું નથી, એ જ્ઞાનના જાણપણાથી, જગતના જ્ઞાનના જાણપણાથી બધી બાબતનું જ્ઞાન આપણને થતું નથી, પણ આ જ્ઞાન એક એવું છે, એ તત્વ જ્ઞાન છે, એ તત્વનું જ્ઞાન એવું છે કે એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન, એક જ તત્વ છે જે પોતાનું સ્વરૂપ છે, પોતાનું પોતાપદ છે, ઈ જો સમજાય જાય, એનું જો જ્ઞાન થઈ જાય, તો એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય, અને આ આ તત્વ છે ને આપણું પોતાનું પોતાપણું છે, પોતાપદ છે, એ આત્મપદ છે, તો આ પદને પામવું હોય તો મહાપુરુષના ચરણની જરૂર છે, અને એ તત્વ કેવું છે, એ તત્વ નિરપેક્ષ છે, કોઈ પણ ની અપેક્ષા વિનાનું, આ નિરાલંબ છે, કોઈ પણ ની અવલંબનમાં નહીં, કોઈ પણ નું અવલંબન એને નહીં, કોઈની જરૂર નથી, કારણ કે પરતંત્ર નથી, એ તત્વ છે ને એ સ્વતંત્ર છે, અને એ આપણું પોતાનું પોતાપદ છે, અને એ સ્વસ્વરૂપ છે, એ આત્મપદ છે, એ પદને જો પામવું એ આપણા જીવનની સાર્થકતા છે, માનવ જીવનની સાર્થકતા એ છે કે આ પદને પોતે પામી જાય, નહીતર આ ગયો એળે તો ઓલે અવાહે નહીં। આ ઘણા ઘણા મહાપુરુષે કીધું કે આ જન્મ જે મળ્યો છે દેવોને પણ દુર્લભ, દેવો જેની ઈચ્છા કરતા હોય, સાહના કરતા હોય, એવો જે આ અવસર મળ્યો તે માનવ જેને જન્મ કહેવાય, માનવ જન્મ એક અવસર છે, ઈ જો એળે વિયોજા હે, આ દેવોને જો દુર્લભ છે એવો અવસર જો એળે વિયોજા હે, તો આ ગયો એળે તો ઓલે હવાની પાછા કઈ આપણે માનવ જ બનશું એવું કોઈ નક્કી આપણું જાણપણું નથી કે આપણે પાછા માનો ઓલે અવતારે પાછા આપણે આ કામ કરી લેવું। ને નામદાસ બાપુની એક સાખી છે, એ સાખીમાં કીધું છે કે સત્ય તત્વ સમજ્યા વિના બહુત થાય બરબાદ। આ જે પદ છે, આ જે જ્ઞાન છે, આ જે તત્વ છે, એ સત્ય તત્વ છે, ક્યારે એનું ન હોવું આપણે સાબિત ન કરીએ એવું જે તત્વ છે, એ આપણું પોતાપદ છે, આત્મપદ છે, એ સ્વપદ છે, અને એ સત્ય તત્વ છે, બીજું બધું અસત છે, આ તત્વ એક જ સત છે કે જે આપણું પોતાપદ, જે આત્મપદ, જે સ્વરૂપ કહી, જેને જ્ઞાન કહી, જેને પરમાત્મા તત્વ કહી, જેને બ્રહ્મ કહી, એ તત્વ છે, એ અખંડ અને અનંત છે, એ પોતાનું પોતાપદ છે, એ તત્વ છે, એને જો નહીં પામીએ તો એ, એના માટે એવું કીધું કે સત્ય તત્વ સમજ્યા વિના બહુત થાય બરબાદ, મોટામાં મોટી બરબાદી હોય તો આ એક જ, આનાથી કોઈ બીજી મોટી બરબાદી આપણા જીવનમાં નથી। કદાચ આપણે મોટા મિલ માલિક હોય
અને બે પાંચ કંપની હાલતો ની, એ કંપની કદાચ હસોડી વહી જાય અને બે ચાર દીકરા હોય ને કદાચ એ દીકરા ફેલ થઈ જાય તો એ માણસ બરબાદ થઈ ગયો કહેવાય. પણ એ વ્યવહારિક દિશામાં બરબાદી છે. પણ આ બરબાદી એવી છે કે આ બરબાદી ને કોઈ આંબે નહીં, એવી આ બરબાદી, એવા બરબાદ થઈ જાવ. કારણ કે જો સત્ય તત્વ જે પોતાનું પોતા પર છે જો નહીં પામી શકાય ને તો મોટામાં મોટી બરબાદી આ છે. એટલે કીધું સત્ય તત્વ સમજ્યા વિના બહુત થાય બરબાદ, સેવટે પડશે સમજવું. એટલું રાખજે યાદ. યાદ આપણા જીવનમાં એક એટલી લઈ લેવાની નોંધ કે એક જલમ નહીં, પાંચ પચીસ પચાસ સો બસો પાંચસો હજાર બે હજાર કે લાખ કે કરોડો જલમે પણ આ સત્ય તત્વ છે ને એને તો સમજવું જ પડશે. અને જ્યારે સમજાય છે ને આ તત્વ, આ પોતાપદ, આ સ્વરૂપ, એ જયારે સમજાય છે ને ત્યારે ખબર પડશે કે આપણે તો ઘણું મોડું કરી નાખ્યું. હા, જયારે સમજાશે ને ત્યારે ખબર પડશે કે આપણા જીવનમાં કેટલી અજ્ઞાન દિશા હતી અને કેટલું દુઃખ હતું અને આ પદ ને પામ્યા પછી અખંડ સુખ ની પ્રાપ્તિ ત્યારે જ થશે કે જયારે આ પોતે પોતા પદ ને પામશે. કારણ કે આપણે જે અત્યારે જાણી રહ્યા છે, માણી રહ્યા છે, જે જોઈ રહ્યા છે, હું જોઈ રહ્યા છે, આપણને આ એક જ તત્વ અનંત રીતે વિલશું તો કેમ અને કઈ રીતે કે જે આપણે જોઈ રહ્યા જાણી રહ્યા છે ને એ બીજું કાંઈ છે નહીં. આ બીજી કાંઈ પદાર્થ રીતે આપણે ઘણો પદાર્થ, વસ્તુ પદાર્થ આપણે જોઈએ છીએ, એ સામો વસ્તુ પદાર્થ કાંઈ છે નહીં. આપણે પદાર્થ એટલે પદ વતા અર્થ, પદ છોડી દઈશ અને અર્થમાં અટવાણા. આપણું રહેણાંક અર્થમાં, અર્થ એટલે જગત, પદ એટલે બ્રહ્મ તત્વ, પોતા પદ સ્વરૂપ, એ પદને મૂકી દીધું, પદ છોડી અને અર્થમાં અટવાણા, એટલે વસ્તુ વસ્તુ રૂપે આપણું જ્ઞાન થઈ ગયું. કોઈ પણ વસ્તુ હામી છે નહીં એવો મહાપુરુષોનો સચોટ નિશ્ચય છે, નિર્ણય છે. આ જગત એવું કાંઈ ત્રણ કાળમાં નથી એવું મહાપુરુષોનો સચોટ નિચોડ છે. જેને આપણે જગત કહીએ છીએ એ આપણી અજ્ઞાન દિશા છે, એટલે આપણે કહીએ છીએ. કારણ કે આપણું દર્શન છે ને મલિન છે, શુદ્ધ દર્શન નથી. શુદ્ધ દર્શન એટલે જ્ઞાન નથી, જાણપણું નથી. એટલે દર્શન સુધરે તો દ્રષ્ટાત્મ તો વિશ્વ એક ભગવાન છે. આ વિશ્વ છે જેને જગત કહે છે, પરમાત્મા સ્વરૂપે જો જોવું હોય તો આપણા દર્શન ની શુદ્ધિ ની જરૂર છે. દર્શન આપણું મલિન છે, અશુદ્ધ છે. તો આ દર્શન ક્યારે સુધરે કે જયારે આપણા જીવનમાં ત્રીજું નેત્ર ખુલે ને ત્યારે. ત્રીજું નેત્ર એને જ્ઞાન દ્રષ્ટિ કહેવાય. આપણા જીવનમાં ગમે એટલી જાણપણ હોય છે, ગમે એટલી સમજણ છે, પણ બધી વ્યવહારિક સમજણ છે. વ્યવહારિક સમજણ છે ને એને અજ્ઞાન દિશા કીધી મહાપુરુષોએ. અને જ્ઞાન છે ને એ ત્રીજું નેત્ર છે. ત્રીજું નેત્ર છે ને એને જ જ્ઞાન કહેવાય. એ જયારે ત્રીજું નેત્ર ખુલે ત્યારે જ આપણી દ્રષ્ટિ શુદ્ધ થઈ સમજવું, નહીતર અશુદ્ધ છે. પણ જે આપણે વસ્તુ રૂપે જોઈશ ને એ વસ્તુ હામી કોઈ વસ્તુ નથી. આપણું જ્ઞાન જ જ્યાં ટેબલ બને છે, આપણું જ્ઞાન જ ખુરશી બને છે, આપણું જ્ઞાન જ જ્યાં પંખો બને છે, આપણું જ્ઞાન જ જ્યાં ગ્લોબ બને છે, આપણું જ્ઞાન જ કોઈ પણ વાહનનો હામું રૂપ લઈને આપણું જ્ઞાન જ વાહન થઈને હામું બોલે. કોઈ વાહને, કોઈ ભેહે, કોઈ પાડીએ, કોઈ બળદે, કોઈ ગાયે, કોઈ ઝાડે કે કોઈ પંખી આપણને કીધું હું આ છું, કાગડો છું, કીધું કોઈએ, કોઈએ કીધું હું ભૂણો, હું સૌ એમ ભૂણો કેવા આવ્યું આપણને. અરે હાવ મોટો મોરલો હોય કે એવું સમજેલું પ્રાણી હોય એ આપણને ક્યારે કેવા આવ્યું કે હું આ બાબત છું એમ, ખુરશીએ ક્યારે કીધું હું ખુરશી છું એમ. આપણે જ કહીએ આપણી સત્તાથી બધું સામું સત્તાવાન છે.
નામદાસ બાપુએ કીધું કે આપી સત્તા નિજ અન્ય ને સત્તા જુઓ સામે નથી, જે છે તે તું નામ છે, તું નામ વિના કંઈ નથી, જે છે એ બોધાય બધું પોતાનું પોતા પદ જ પ્રકાશી રહ્યું, એટલે આ અનુરૂપ રૂપ લીલા કીધી. એટલે આપણો આ પોતાનો પોઝ છે, આપણો પોઝ એટલે આપણો ફોટો, આપણું જ જ્ઞાન ત્યાં ખુરશી થાય, આપણું જ્ઞાન જ ત્યાં ગ્લોબ થાય, આપણું જ્ઞાન જ ત્યાં ટેબલ થાય, બીજું કાંઈ આમે કોઈ વસ્તુ કોઈ જગત નથી, જગત નથી પણ આ બધી વ્યવસ્થા છે, વ્યવસ્થાને જે હકીકત માની લીધી ને એ આપણી અજ્ઞાન દિશા છે. અને આ એકની અનંતતાની જો પ્રતીતિ પામવી હોય ને તો આપણા સ્વરૂપની જે સ્થિતિ છે ને એને પામવી પડે, સ્વરૂપના જ્ઞાનની જરૂર છે. તો આ સ્વરૂપનું જ્ઞાન આપણે આપણી રીતે પામી શકીએ નહીં, એના માટે મહાપુરુષના ચરણની જરૂર છે. તો આ એક જ તત્વ અનંત રીતે કેમ વિલસ્યું છે એ આપણું જેમ તેમ યથાર્થ આપણા જાણપણામાં ફિટ થઈ જાય. એટલે એક પદની અંદર કીધું છે, એકની અનંતાની પામો ને પ્રતીતે આળસ અજ્ઞાનમાં વખત જાય વીતે, એકની અનંતાની પામો ને પ્રતીતે આળસ અજ્ઞાનમાં વખત જાય વીતે. આ એક જ તત્વ છે એ અનંત રીતે વિલસ્યું છે એની પ્રતીતિ પામો, પ્રતીતિ એટલે જાણપણું, એનું જાણપણું મેળવી લેવાની જરૂર છે. કઈ રીતે આ એક જ તત્વ અનંત રીતે વિલસ્યું છે આ વિશ્વની અંદર, વિશ્વ વિલાસ જે વર્તાય રહ્યો એ એક જ તત્વનો છે, તો કેમ અને કઈ રીતે એની પ્રતીતિની જરૂર છે. નહીતર આપણી અજ્ઞાન દિશામાં અને આપણી આળસની જે દિશા છે એમાં આ વખત તો વીતી જવાનો છે, કારણ કે આ વખત તો એક સેકન્ડે તે થંભતો નથી. વખતને સમય કહેવાય, સમય એટલે કાળ એ કાંઈ થંભતો નથી, એ આ વખત વીતી જઈ રહ્યો છે, ચાલી આમ હાલતો છે, એમ એક સેકન્ડે સ્થિર નથી. અને અજ્ઞાન દિશા, આપણું જે જગતનું જ્ઞાન છે અજ્ઞાન દિશા, એ અજ્ઞાન દિશામાં અને આપણા આળસમાં, આળસ આપણે હવે કરશું ભાઈ, ક્યાં હજી મોડું થઈ ગયું, ક્યાં મોડું થઈ ગયું એ તો આપણી અજ્ઞાન દિશા છે. મહાપુરુષોએ કીધું કે આ શ્વાસ આપણો લેવાનો પાછો ફરશે કે નહીં ફરે એની આપણી પાસે કોઈ એની સમજણ કે એની જાણપણું કે એની કોઈ ખબર કે એવી કોઈ સાબિતી નથી કે આપણે આ શ્વાસ લીધો એ પાછો આવશે. અરે આંખનું મટકું જે આપણે મારીએ એ આંખનું મટકું પાછું ખુલશે કે નહીં ખુલે એની પણ આપણને ખબર નથી, એની કઈ આપણી ઓથોરિટી આપણી પાસે છે નહીં કે આપણે એટલા વર્ષ જીવાના થઈ. એટલે એ આપણી અજ્ઞાન દિશા છે, એટલે કોઈ આળસ કરવાની જરૂર નથી. નહીતર કળ કરમ ને માયાને જાણો સ્વભાવે ચિત રહી મોજ મજા માણો, જાણવાળા જોગીઓ જાશે જગ જીતે, એકની અનંતાની પામો ને પ્રતીતિ. આ કાળ, આ કરમ, આ માયા અને આ સ્વભાવ એ આ શું છે, હા એને જાણો, એમ મહાપુરુષો એમ કે એને કાળ કરમ માયા અને સ્વભાવ એને જાણો અને તમારા પોતા પદમાં સ્થિત રહી અને મોજ મજા માણો. આ મોજ મજા તમારે માણો, જેટલી માણવી એટલી આ જગતની અંદર, પણ કઈ રીતે પોતાના પોતા પદે રહીને સ્વરૂપે સ્થિતિ રાખીને મોજ મજા માણો, પણ પોતાના સ્વરૂપ એટલે એ મોજ મજા છે ને ઓલી વિષયની, એ મોજ મજા પછી રહેતી નથી ત્યાં, કારણ કે પોતાના સ્વરૂપે જે સ્થિર થઈ જાય એ મોજ મજા તો એ અલૌકિક છે, આ લૌકિક નહીં. આ લૌકિક મોજ મજામાં તો હતા જ, પણ એમાંથી જો નીકળવું હોય તો પોતાના સ્વરૂપે એટલે સ્વભાવે સ્થિત, એટલે સ્વ એટલે હોવું, ભા
સ્વ એટલે પોતાનું પોતાપદ અને ભાવ એટલે હોવું. પોતાનું હોવું એટલે પોતાનું આત્મપદ છે, પોતાનું સ્વરૂપ છે, એમાં સ્થિત રહે અને મોજ મજા માણો તો એ લૌકિક મોજ નથી, એ તો અવલૌકિક મોજ છે. આ બીજી આ સ્વરૂપે છે જઈને આપણી વિષય ભોગની મોજ મજા નથી માણવાની. સ્વભાવે એટલે સ્વ એટલે પોતાનું પોતાપદ અને ભાવ એટલે હોવું. પોતાપદે રહી અને એ સ્વરૂપની મોજ મજા માણો. પણ આવા જે જાણવાળા જોગી છે ને એ આ જગતને જીતી જાય, બાકી કોઈ જગતને જીતી ન શકે. એટલે કાળ એટલે જીવ પ્રાણી માત્ર થી માંડી અને બ્રહ્મા સુધી જેટલા જીવન છે ને એને ખાઈ જાય. હા, એને કાળ કહે, કારણ કે સમય દરેકને ખાઈ જાય. સમય કોઈને છોડતો નથી એટલે કાળ કોઈને છોડતો નથી. પછી કરમ, કરમ એટલે બ્રહ્માથી માંડીને કીટ પતંગ સુધી આ કોઈને છોડે નહીં, એને કરમ કહેવાય. કરમ કોઈને ન છોડે. ને માયા એટલે સંસારથી માંડી અને મોટા મોટા ઋષિ મુનિઓ મહાપુરુષો દરેક જેમાં ફસાણા, એ માયા છે. અને સ્વભાવ એટલે જીવથી માંડીને બ્રહ્મા સુધી દરેક પોત પોતાના સ્વભાવ પ્રમાણે પોત પોતાના લક્ષણ ઝલકાવે, એ પોતાનો સ્વભાવ છે. અને કોઈ કદાચ ગુજરી ગયું હોય ને તો આપણે કોઈ એમ નહીં કહે કે આને ભગવાને મારી નાખ્યો, કારણ કે આવો એની માથે આપણે આળ નથી ચડાવતા ભગવાન માથે. આપણે શું કહીએ કે ભાઈ આ તો એને કાળે કરીને મરી ગયો, એનો કાળ છે ને એટલે મરી ગયો, એટલે કાળે કરીને મરી ગયો, આ ભગવાને માર્યો એમ કોઈ જ ન કહેવાય. અને કાયમ કહે કે ભાઈ આ તો ભગવાનની માયા છે, એમાં આ બધું આવું આવ્યા જ કરે. અને કાયમ કહે કે આ જગતની માલિકો એનો જે સ્વભાવ હતો ને એ એના સ્વભાવ કરીને એનું મૃત્યુ થયું, કારણ કે દારૂ પીતો દારૂમાં મરે અને ગાંધો પીતો ગાંધામાં મરે, એવા જેના સ્વભાવ જે પડી ગયો હોય ને, કોકને યારે બાંધવાનો સ્વભાવ મળ્યો હોય પીડ્યો હોય એમાં એનું ખૂન થઈ જાય, એના સ્વભાવે કરીને એ મેળ્યો એમ કહી આપણે. ભગવાને મારી નાખ્યો એમ નહીં કહી, ને કાં ભગવાનની માયા છે એમ કહી, ને કાં એમ કહી કે એના કર્મ એવા હતા એના કર્મ કરીને, કાં એનો સ્વભાવ હતો એમ કરીને આપણે કહીએ. એટલે આ જે કાળ માયા સ્વભાવ અને કર્મ એ છે હું, એ ચાર પડદા છે. આ ચારે પડદા છે, એ પડદા છે ને આપણા પોતાના જે એના આત્મપદ કે પોતાનું સ્વરૂપ કે એ સ્વરૂપની આડા પડદા છે, એ પડદા છે ને એ તત્વના જ્ઞાનથી દૂર થાય. અને જેના આવા તત્વજ્ઞાનથી જેના પડદા દૂર થઈ ગયા છે ને એ જ જાણવાળા જોગી છે. અને એ જ આ એક જ તત્વની જે અનંતતા છે ને એને પામી જાય. પછી પંચશીલ પાળે એને સંત કહેવા, નિષ્ઠાની જ નામની સદા સંત જેવા, ભવસાગરમાં એને ભાગે ભય ભીતી, એકની અનંતાની પામો ને પ્રતીતિ. હવે સંત આ જે પંચશીલ પાળે ને એને સંત કહેવા, આ મહાપુરુષો નું કહેવાનું એવું છે કે પંચશીલ પાળે ને એને સંત કહેવા. એટલે એક જગ્યાએ પાનબાઈ ના ભજનમાં પણ છે કે શીલવંત સાધુ ને વારે વારે નમીએ, ઘડીએ ઘડીએ ભલે નમવું પડે પણ જે શીલવંત સાધુ હોય ને એને. હવે શીલ એટલે શું? આ શીલ એટલે તાળું. કોઈ પણ જગ્યાએ તાળું લાગી ગયું એને શીલ કહેવાય. આપણે નથી કહેતા આને દુકાન ઉપર શીલ મારી દીધા, શીલ એટલે તાળું વગર તો લોક. જેને પાંચ બાબતની ઉપર જેને તાળું મારી દીધું, જેને શીલ મારી દીધા, એ સંત કહેવાય, એ શીલવંત સંત કહેવાય. નકે સંત તો ઘણા જ હોય આ જગતની માથે, પણ શીલવંત બહુ ઓછા. અને સંત
કોઈ પણ વેશભૂષા થી સંત નથી થવાતું. કોઈ લીલા કપડા પહેરે, કોઈ સફેદ પહેરે, કોઈ આપણા જે સંન્યાસીઓ છે એ કેસરી પહેરે, પણ ઈ છે ને ઈ પોતાના જે પંથ છે ને પોતપોતાના તેનું એડ્રેસ છે. હા, ભગવા કપડા ભાળીએ એટલે આપણે એમ માનીએ કે આ સંન્યાસી છે, અને લીલા કપડા ભાળ્યા હોય તો આપણે એમ થાય કે આ નિજાર પંથ વાળા છે. પછી સફેદ વાળા કપડા ભાળ્યા હોય, સફેદ પહેર્યા તો આપણે કઈક બ્રહ્મચારી છે. કોઈ કપડા વિનાના હોય તો આપણે કઈક આ નાગાપંથી છે, એટલે આ આ ખાખી છે કે નાગા છે, કે આ બધા એના એડ્રેસો છે. આ કપડાથી સંત તત્વને પ્રાપ્ત નથી કરી શકાતું, પણ એ એના બધાના એડ્રેસ છે, એટલા માટે એને કપડાના રંગ કલર એકાબીજા ચેન્જ કર્યા. પણ એ સંતો છે બધા, દરેક આ ભગવા હોય તો ભલે, લીલા હોય તો ભલે, સફેદ હોય તો ભલે, અને નાગા બાવા હોય તો ભલે, દરેક સંતો છે, દરેક મહાન જ છે. નહીંતર એ મહાન ન હોય તો એ પંથે ચડ્યા ન હોય, એટલે દરેકની મહાનતા છે. પણ એમાં પંચશીલ જે પાળતા હોય એ એને એને સંત કહેવાય, સાચા સંત એ જ કહેવાય છે. પંચશીલ પાળે, પંચશીલ ક્યાં નિર્મોહી, એના જીવનમાં કોઈ પણ વસ્તુ પર મોહ ન હોય. પછી નિષ્કામી, કોઈ પણ વિષય ઉભોગવાની એને કામના ન હોય. અને નિસ્વાદી, કોઈ પણ બાબતનો એને સ્વાદ લેવાની ઈચ્છા ન થાય. અને પોતે નિર અહંકારી હોય, એના જીવનમાં કોઈ પણ જાતનો અહંકાર ન હોય. અને આવા જે પાંચ શીલ જે પાળતા હોય ને એને નિષ્ઠા શેમાં હોય, નિજ નામની, આ પોતાના પોતા પદમાં એની નિષ્ઠા હોય. એ આવા જે મહાપુરુષો છે ને એને આ ભવસાગરમાં કઈ ભય કે ભીતિ નથી લાગતા, કારણ કે એ નિર્ભય પદને જે પામી ગયા હોય, એના જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય ન હોય, કારણ કે સ્વરૂપે જેની નિષ્ઠા હોય, સ્વરૂપે જેની સ્થિતિ હોય, એને ભવસાગરમાં ભય અને ભીતિ એના જીવનમાંથી વિયા જાય. પછી દુર્બુદ્ધિ સદબુદ્ધિ મેઘા સુધી માયા પ્રજ્ઞાવાન પુરુષે પોતા પદ પાયા, વિલસે નહીં વિશ્વમાં સદા સ્વમાંથી. એ એકની અનંતાની પામો ને પ્રતીતિ. બુદ્ધિ આપણા જીવનમાં ચાર પ્રકારની હોય. એક છે દુર્બુદ્ધિ એટલે કબુદ્ધિ, બીજી છે સદબુદ્ધિ એટલે સારી બુદ્ધિ, ત્રીજી છે મેઘા બુદ્ધિ, અને ચોથી છે પ્રજ્ઞા બુદ્ધિ. હવે કબુદ્ધિને આપણે જાણીએ છીએ, આપણને ખબર છે કબુદ્ધિ કોને કહેવાય. જુગાર રમવો, દારૂ પીવો, ચોરી કરવી, ચીનાળવા કરવા, કોઈની નિંદા કરવી, ટંટો તોફાન કરવું, ઝઘડા કરવા, આ બધી કબૂતી છે. આપણે કઈ ભાઈ અને કબૂતી હુજી એટલે આ ધંધા કહેવાય, નકર થોડો ખરે એમ આપણે કહી, એ કબૂતી છે. અને બીજી છે સદબુદ્ધિ. સદબુદ્ધિ કોને કહેવાય એની પણ આપણને ખબર જ હોય, કે કોઈ જપ કરે, તપ કરે, તીર્થ કરે, માળા મંત્ર જપે, દેવદર્શને જાય, કોઈને દાન દક્ષિણા દે, કોઈની સેવા કરે, આ બધા સત્કર્મો જે કરે ને એ સદબુદ્ધિ વાળો હોય. અને ત્રીજી છે મેઘા બુદ્ધિ. મેઘા બુદ્ધિ એને જ કહેવાય, એ એક જ વ્યક્તિ હોય અને આખા દેશનું શાસન પોતે એક જ ચલાવતા હોય. આપણે જેમ ઘરનું એક વ્યક્તિ મેન વ્યક્તિ હોય કેવાય, આખા ઘરનો શાસન હકારે, પણ એ આપણે આપણા ઘરનું શાસન હકાવી, આખા ગામનું શાસન આપણે ન હકારી, એ સરપંચ હકારી શકે એવા બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને,
આખા ગામ ને કડે રાખે. પછી એના કરતા તાલુકામાં તાલુકા પ્રમુખ, એની કરતા ધારાસભ્ય, એની કરતા સંસદ સભ્ય, એની કરતા મુખ્યમંત્રી, એની કરતા વડાપ્રધાન, જેવા કે સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી, એક જ વ્યક્તિ આખા દેશનું શાસન કરે, કેટલી તીવ્ર બુદ્ધિ છે. હે, અત્યાર સુધીની અંદર આપણી સમજણમાં 80 થી 100 વર્ષ સુધીની આપણે દ્રષ્ટિ જો ફેરવીએ તો વડાપ્રધાન તો ઘણા આવી ગયા, બધા સારા જ છે. પણ મોદી સરકાર આપણને જેમ થાય કે કેટલા પ્રજ્ઞા મેઘાવી બુદ્ધિ, એની કેટલી મેઘા બુદ્ધિ છે, ને કેવા કેવા રીતે અને કેવા કેવા પોતાના જાણપણાથી આ દેશનું શાસન જે હંકારે, કેવા જાણપણાથી, કેટલી મેઘા બુદ્ધિ. અત્યાર સુધી કોઈ આવા વડાપ્રધાન આવ્યા નથી. અને દરેક ને ન્યાય મળે, કોઈના ઉપર પાછો અન્યાય ન થાય, કેટલી જેનવલ બુદ્ધિ. આ બુદ્ધિ છે ને મેઘા બુદ્ધિ છે. પણ મહાપુરુષો એવું કહે છે કે આપણા શાસ્ત્રો એવું કહે છે કે આ ત્રણેય બુદ્ધિ છે ને, આ મેઘા બુદ્ધિ સુધી જે ત્રણેય બુદ્ધિ, દુર્બુદ્ધિ, એ આ બુદ્ધિ થી સ્વરૂપ નું જ્ઞાન નથી થતું, પોતાનું પોતા પદ નું આત્મપદ નું જ્ઞાન નથી મળતું. કારણ કે મેઘા સુધી ની બુદ્ધિ કદાચ હોય આપણા જીવનમાં તો સ્વરૂપ નું જ્ઞાન નથી, અને સ્વરૂપ નું જ્ઞાન નથી તો આપણું કલ્યાણ નથી. પણ એ આ ત્રણેય બુદ્ધિ નો જયારે અંત આવે, આ દુર્બુદ્ધિ, સદબુદ્ધિ કે મેઘા બુદ્ધિ, ત્યાં સુધી બધી માયા છે. આ માયા છે ને, માયામાં મોટા મોટા ઋષિ મુનિઓ પણ ફસાઈ ગયા, એ માયાથી બહાર ન નીકળે. એટલે ભગવાને કીધું કે મારી આ ત્રિગુણી માયા તરવી બહુ કઠણ છે. એ માયાને જે તરી જાય એટલે મારી માયાને જાણી જાય, એને જે પામી જાય, આ એનાથી જ આ માયા છૂટે. એ રે માયામાં પણ માયા એને અસર ન કરે. આ જેમ કમળ જળની અંદર રહે પણ જળ એને સ્પર્શ નથી કરી શકતું, એને જળ સ્પર્શે નહીં. આ પાણી એની માથે લોટ આવે ને કદાચ એની માથે પાણી આમ આખું ગલોચું ખવડાવી દે પણ છતાંય કમળ કોરું હોય. એમ આવા જે પ્રજ્ઞાવાન પુરુષો છે ને, એ માયામાં રહેતા હોય પણ માયા એને સ્પર્શ ન કરે. અને આ પ્રજ્ઞાવાન પુરુષો છે ને, એ જ આ માયાને પામી શકે, અગર તો તરી શકે. અને આ જે પ્રજ્ઞાવાન જે પુરુષ થાય ને, એ એકની અનંતતાને પામી શકે. આ એક જ તત્વ અનંત રીતે કેમ ભીલશું છે, એ આવા મહાપુરુષો પામી જાય. કારણ એની સ્થિતિ ક્યાં હોય, પોતાના પોતા પદે. પોતા પદ નો ધર્મ શું છે? સ્વધર્મ. સ્વધર્મ માં એની સ્થિતિ હોય, સ્વધર્મ માં. એટલે એ ધર્મ સદા નિજ નો રહે ધારી, આશા ઈશાને મોહ મમતા મારી, ઉત્તમ ને ગુરુ પદે હોય પૂરણ પ્રીતિ, એક ની અનંતતા ની પામો ને પ્રતીતિ, એક ની અનંતતા ની પામો ને પ્રતીતિ, આળસ અજ્ઞાન માં વખત જાય વીતિ. ધર્મ અને અધર્મ બે મુદ્દા છે આપણા જીવનમાં. હવે ધર્મ છે ને, એ છે સુખરૂપ, અને અધર્મ છે ને, એ છે દુઃખરૂપ. તો ધર્મ છે ને, એ આત્માનો ધર્મ છે, જે પોતા પદ નો ધર્મ છે, એનો ઈ છે સત ચેત અને આનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ, એ આત્માનો ધર્મ છે.
અને અધર્મ છે ને એ દેહ ભાવ નો છે, એ છે અસત જડ અને દુઃખરૂપ. અસત જડ અને દુઃખરૂપ જે ધર્મ છે એને છોડી અને આત્માનો ધર્મ જે સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે એ ધર્મને જે ધારણ કરે, એ ધર્મ ધારણ કરીને જે રહે છે એની આશા ઈર્ષા અને મોહ અને મમતા એ બધું ઉયું જાય. આ નહીતર કઈ પ્રકારની આશા હોય, કઈ પ્રકારની વાસના હોય તો વાસના ક્ષય અને મનોનાશ એ જ મોક્ષનો જે પદ છે ને એ છે. આશા અને ઈર્ષા જેના જીવનમાં હોય ને એ આ પદને પામી શકતા નથી. એટલે વાસના છે ને એ આશા અને ઈર્ષા છે એ જ વાસના છે. વાસના ક્ષય અને મનોનાશ અને તત્વજ્ઞાન એ બધું એક સાથે જ થાય. આ વાહન બોલ પેલા આશા ઈર્ષા જાય ને પછી મોહ મમતા એમ નહીં, બધું અંધકાર પ્રકાશ થાય એટલે અંધકાર ઉભો ન રહે. એમ જ્ઞાન થાય ને એટલે વાસના ક્ષય અને મનોનાશ તરત થઈ જાય. એટલે આશા ને ઈર્ષા ને મોહ મમતા જેના મરી જાય એવા જે ઉત્તમ મહાપુરુષો છે, ઉત્તમ પ્રકારના જે જ્ઞાની પુરુષો છે એની પરિપૂર્ણ પ્રીતિ ક્યાં હોય? ગુરુપદે. ગુરુપદ એટલે પોતાનું સ્વસ્વરૂપ આત્મપદ જે છે, સ્વસ્વરૂપ પોતાનું નિજ પદ જેનું બ્રહ્મપદ કહી જેને પરમાત્મપદ કહી એ ગુરુ તત્વ છે, ગુરુત્વ છે એ ગુરુપદ છે. અને ન્યાય જેની સ્થિતિ હોય આવા મહાપુરુષો છે ને એ એકની અનંતતા જે છે ને એની પ્રતિતિ પામી જાય ને એને ક્યારેય અજ્ઞાનમાં એનું જીવન જાતું નથી. પોતે પોતાના સ્વરૂપે સ્થિત હોય ને જ્ઞાનમાં એનું જીવન વીતતું હોય. સદગુરુ ભગવાનની જય.